ચલો, આજે આપણે વળી પાછો એક નવો મુદ્દો ભણવાનો છે. કાલે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણ્યા હતા, આજે આપણે વિદ્યુત ઋણતા ભણવાનું છે. વિદ્યુત ઋણતા, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા. આવી રીતના આ આપણે HCl લખ્યું, હાઇડ્રોજન ક્લોરાઇડ, બરોબર. એમાં આ એચ અને સીએલ વચ્ચે સંસંયોજક બંધ બન્યો છે, બરોબર. આ બંધ કેમ બન્યો હોય? તો કે એક ઇલેક્ટ્રોન છે આ ટપકું કર્યું, ઈ હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન, આ ચોકડી કરી ઈ સીએલ નો ઇલેક્ટ્રોન, બરોબર. તો આ સહસંયોજક બંધનું જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની તરફ આકર્ષણ છે, આ ક્લોરિન વધુ કરશે. જો હરખી રીતના જો અહીંયા મેં અંતર વધારે રાખ્યું, અહીંયા અંતર ઓછું રાખ્યું, સમજાય છે. તો રાસાયણિક સંયોજન જે એટલે કે HCl સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની જે પરમાણુની ક્ષમતા છે એના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહેવાય. તો ટૂંકમાં બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ, બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષણ કરવાની જે ક્ષમતા છે એને જ કહેવામાં આવે છે, એનું જે ગુણાત્મક માપ એટલે કેટલી તાકાત છે એને કહેવામાં આવે છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેમ માપી શકાતી નથી. ઓલું માપી શકાતું હતું, અહીંયા આને માપવું અઘરું. તેમ છતાં તત્વ છે, તત્વની વિદ્યુત ઋણતા છે, માટે આપણે ઘણા સંખ્યાદર્શક માપક્રમ વિકસાવેલા છે. વિદ્યુત ઋણતા છે એનું માપ લેવું અઘરું છે, છતાં ઘણા વૈજ્ઞાનિકોએ ટ્રાય કરી જેમાં વિદ્યુત ઋણતા માપવા માટેની જે ટેકનિકો જે ડેવલપ કરી વૈજ્ઞાનિક નામ છે, એક છે પાઉલિંગ માપક્રમ. પછી મુલિકન જાફે માપક્રમ, ત્રીજું છે ઓલ્ડ રેડ રોચો માપક્રમ, તો આવા બધા માપક્રમ છે. હજી ગણાય છે પણ આપણે નહીં જવું ડિટેલમાં. તો આમાં આપણે ચર્ચા કરશું પાઉલિંગ માપક્રમની. વિદ્યુત ઋણતાનું માપ નક્કી કરવા માટે પાઉલિંગ માપક્રમ છે એ વ્યાપક રીતે હેતુ વપરાય છે. તો 1922 ની અંદર અમેરિકાના વૈજ્ઞાનિક પાઉલિંગે હું નક્કી કર્યું કે ફ્લોરિન છે ને એની ઇલેક્ટ્રોન આકર્ષણ કરવાની ક્ષમતા સૌથી વધારે. હું કામ તો તમને ખબર કે ફ્લોરિનની 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટકના પ્રાપ્ત કરવા માટે એને એક જ ઇલેક્ટ્રોન ઘટે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષણ કરવાની ક્ષમતા સૌથી વધુ ફ્લોરિનની હોય છે. એટલે ફ્લોરિનની ઇલેક્ટ્રોન માપવાની સૌથી વધુ ક્ષમતાવાળું ગયું, અને આ ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા એણે નક્કી કરી કે 4, બરોબર. એમ કીધું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4. અને એ પછી એની સાપેક્ષમાં કોણ કેટલો ઓછો છે, કોણ કેટલો વધારે ઓછો છે એનો માપ, અને એનો કોષ્ટક 3.8 બનાવ્યું, બરોબર. તો એ પ્રમાણે ગયા તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા હતી ને એના કરતા 4 ગણી ઓછી લિથિયમની હતી, તો લિથિયમની વિદ્યુત ઋણતા 1 થઈ. સમજણ? બોરોન છે એ અડધી હતી, તો બોરોનની વિદ્યુત ઋણતા 2 થઈ. કાર્બન છે એની 8 થઈ. નાઇટ્રોજન છે એની 3 થઈ. ઓક્સિજન છે એની 3.5 થઈ, સમજણ. અને ફ્લોરિન ની આપણી 4. આ મેં બીજા અવર્તની ચર્ચા કરી, બરોબર, અવર્ત 2 ની. એમ અવર્ત 3 ની વાત કરું તો સોડિયમ છે એની વિદ્યુત ઋણતા 0.9, મેગ્નેશિયમ છે એની 1.2, એલ્યુમિનિયમ છે 1.5, સિલિકોન 1.8, ફોસ્ફરસ 2.1, સલ્ફર 2.5 અને ક્લોરિન 3.
તો આમ વિદ્યુત ઋણતા છે ઈ એને નક્કી કરી કોની સાપેક્ષમાં ફ્લોરિન ને સ્ટાન્ડર્ડ કરી અને પછી એની સાપેક્ષમાં કોણ કેટલું વધુ ઓછું છે. હવે આમાં ચર્ચા કરવાની કે ડાબીથી જમણી બાજુ આવતો વિદ્યુત ઋણતા શું થાય અને ઉપરથી નીચે આવતો શું થાય, એટલે સમૂહ અને આવર્તમાં ચર્ચા કરવાની રહેશે. તો વિદ્યુત ઋણતા કોઈ આપેલ તત્વ માટે અચળ હોતી નથી, તેનું મૂલ્ય એ બાબત ઉપર આધાર રાખે કે તે બીજા ક્યાં તત્વો સાથે જોડાયેલું છે. સમજાણો ને, સાપેક્ષ છે વિદ્યુત ઋણતા. કેવું છે? સાપેક્ષ. કોની આરે જોડાયેલું છે એના આધારે વિદ્યુત ઋણતા વધઘટ થાય. જો કે આ માપી શકાય તેવી રાશિ નથી, આપણે પેલા કહી દીધું. તેમ છતાં બે પરમાણુ એકબીજા સાથે કેવા પ્રકારના બળથી જોડાયેલા છે તેની આગાહી કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેની પર આપણે ચર્ચા આગળ કરશું. તો સામાન્ય રીતે પેલા આપણે આવર્તના ચર્ચા કરીએ કે આવર્તની અંદર તમે ડાબીથી જમણી બાજુ જોઈ લો, આવર્ત છે ને ડાબી જમણી બાજુ જાઓ છો તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે. કે સામાન્ય રીતે વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાશો, એટલે કે લિથિયમ થી ફ્લોરિન તરફ જાઓ, એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું થાય છે? તો કે વધે છે. અને સમૂહમાં ઉપરથી તમે નીચે આવો તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું થાય છે? તો કે ઘટે છે. સમજણ. તો તમે વિદ્યુત ઋણતાને પરમાણુ ત્રિજ્યા સાથે બધા તમે પરમાણુ ત્રિજ્યા સંબંધ કરી દો, તમને ખબર છે કે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ, આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો કદમાં ઘટાડો થાય, કદ ઘટે એટલે વિદ્યુત ઋણતા વધુ હોય, અને સમૂહમાં ઉપરથી નીચે આવે તો કદ વધુ હોય તો જલ્દી વિદ્યુત ઋણતા થઈ જાય. એટલે આપણે પરમાણુ ત્રિજ્યા તમે એની ચર્ચા કરી દો, જોકે બધાની ચર્ચા આપણે એની કરી શકીએ. પરમાણુ ત્રિજ્યા આવે છે તો ડાબી જમણી બાજુ ગયા એટલે કદ ઘટ્યું, એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી નજીક થયા, અને કેન્દ્રથી નજીક થયા એટલે આકર્ષણ વધે તો વિદ્યુત ઋણતામાં શું થયો? તો કે વધારે આકર્ષણ કરવાની ક્ષમતા જ છે, અને ઉપરથી નીચે આવશે તો વિદ્યુત ઋણતા ઘટશે. અધાતુ તત્વો એની ઇલેક્ટ્રોન આકર્ષણ કરવાની ક્ષમતા હોય, તમને ખબર ડાબી જમણી પર જાય એમ ધાતુપણાનો ગુણધર્મ ઘટે છે, અધાતુપણાનો ગુણધર્મ વધે. તો ડાબી જમણી બાજુ ગયા તો જેમ વિદ્યુત ઋણતા વધે એમ અધાતુપણાનો ગુણધર્મ પણ કેવો થાય? તો કે વધે. તો અધાતુ તત્વમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વળણ પ્રબળ હોય, તેથી વિદ્યુત ઋણતાનો સીધો સંબંધ છે તમે અધાતુય ગુણધર્મ હારે પણ કહી શકો. તો વિદ્યુત ઋણતા નો વ્યસ્ત સંબંધ તેનો ધાતુય ગુણધર્મ, તો તમે એમ કહી શકો વિદ્યુત ઋણતા અને અધાતુય ગુણધર્મ એકબીજાને સમપ્રમાણમાં, અને વિદ્યુત ઋણતા અને ધાતુય ગુણધર્મ એકબીજાને કેવા? તો કે વ્યસ્ત. આમ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોની વિદ્યુત ઋણતા વધવાની સાથે તત્વોની અધાતુય ગુણધર્મ કેવું થાય? વધે. ટૂંકમાં ધાતુય ગુણધર્મ શું થાય? તો ઘટે. અને સમૂહમાં ઉપરથી નીચે જાય તમને ખબર ધાતુય ગુણધર્મ વધે છે તો વિદ્યુત ઋણતા શું થઈ જાય? ઘટે છે. રેડી? તો અહીંયા આપણે આ વિદ્યુત ઋણતા વાળો મુદ્દો પૂરો કર્યો. નેક્સ્ટ હવે બીજો મુદ્દો છે એ આપણે કાલે ચર્ચા કરશું. રેડી?